ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં? સરસ. ચાલો આજે આપણે ધોરણ 1 માં કલર વિષય ભણીશું. કલરની સદેપુટીમાં કલરનું સદય લખીશું. તો બાળકો 5-6 મજા પડે. ગયા લેક્ચરમાં આપણે 5-6 વિષય સમજ્યા હતા અને લેશનમાં મેં તમને પાના નંબર 85 અને 86 કરવા આપ્યું. આ ચિત્રમાં રંગ પૂરવા માટે આપ્યો હતો. પૂર્યો બધાએ? સરસ. હવે આજે આપણે પાના નંબર 87 પર જોવાનું છે. તો બાળકો તમારી કલમની સદેપુટીમાં પાના નંબર 87 કાઢો. સરસ. જુઓ પાના નંબર 87 પર શું લખ્યું છે? આપણે તો પ્રથમ સૂચના વાંચીએ. ઓળખો અને રંગ પૂરો. ઓળખો તો કોને ઓળખવાનું છે? તો ઓળખવાનું છે આપણે પ, ડ, ત અને ણ. કયા કયા મૂળાક્ષરોને ઓળખવાના છે? પ, ડ, ત, ણ. પ તો પ થી કયો શબ્દ શરૂ થાય? પ. પનિહારી. ડ તો ડમરૂ, ડબ્બો. ત તો તજ અને તપેલી. ણ એટલે હરણ અને વહન. આ ચાર મૂળાક્ષરોને તમારે ઓળખવાના છે અને આ જે ચાર મૂળાક્ષર છે એમાં તમારે ઘરે રંગ પૂરવાનો છે. કયા કયા મૂળાક્ષરોમાં? તો કે પ, ડ, ત, ણ. બરાબર? ખ્યાલ આવ્યો? ચાલો બાળકો હવે પાછળના પેજ પર જુઓ. પાછળના પેજ પર પાના નંબર 88 જુઓ. પાછળનું જે પેજ છે એને બોર્ડ પર લખ્યું છે. તો નંબર 11 ઓળખો. તો કોને ઓળખવાનું છે? તમે સૌ તમારી સદેપુટીમાં જોજો અને બોર્ડ પર ધ્યાન આપજો. ઓળખો તો કોને કોને ઓળખવાનું છે? આપણે પ, ડ, ત અને ણ. સરસ. તો પહેલો નંબર લખીએ આપણે. તમારી સદેપુટીમાં જુઓ શું લખ્યું છે. પ ને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. કોને ઓળખવાના છે? પ ને. તો અહીંયા જે મૂળાક્ષર આપ્યા છે એમાં આપણે પ શોધવાના છે અને એની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે. તો પ, તો અહીં ક્યાં પ છે? જુઓ પહેલો મૂળાક્ષર પ છે. ના, આ. તો પ ની ઉપર ગોળ કરવાનું છે. એના પછી નહીં, એના પછી નહીં. આ પ છે. હા, આ પ છે. ના, આ પ છે. હા, આ નહીં, આ નહીં. હા, જુઓ પ કોને ઓળખવાનું છે? આપણે પ ને. તો જ્યાં પ તમને દેખાય ત્યાં તમારે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ. ચલો એના પછી બીજા નંબરનું શું લખ્યું છે? ડ ને ઓળખો. કોને ઓળખવાનું છે? ડ ને. ડ ડબ્બાના ડ ને ઓળખવાનું છે. અને જેમ આ રીતે આપણે ગોળ કર્યા એ રીતે નીચે ડ ડબ્બાના ડ પર ગોળ રાઉન્ડ કરવાનું છે. તો ચાલો ચોથો ડ ક્યાં લખે છે? સરસ. અહીંયા કર્યું છે ગોળ? નહીં. એના પછી? હા, અહીંયા નહીં. આ ડ છે? નહીં. આ ડ છે? હા. તો કરો ગોળ. એના પછી? નહીં. એના પછી? નહીં. આ? હા, આ ડ છે. આ ડ છે? નહીં. આ અ અક્ષરનો અ છે. તો 1 2 3 4 ડ બની ગયા તમને. સરસ. હવે એના પછી 3 નંબરનો વાંચો. શું લખ્યું છે? કેવી નીચે ગોળ કરવાનું છે? ત પર. ત ને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. હવે આપણે ત તપેલીનો ત શોધવાનો છે અને ગોળ કરવાનું છે. તો ચાલો બાળકો કહેજો ત તપેલીનો ત ક્યાં છે? આ ત છે? નહીં. આ ત છે? હા. તો કરો ગોળ. આની પર કરીશું ગોળ? નહીં. આની પર? હા. આની પર? નહીં. આ ત તપેલીનો ત. ત તપેલીનો ત. હવે છે ત તપેલીનો ત? નહીં. સરસ. તો જ્યાં ત હોય ત્યાં ગોળ રાઉન્ડ કરવાનું છે. ચાલો એ રીતે નીચે શું લખ્યું છે? આ
Okay.
પ્રક્રિયા છે સુધી હવે તમારે હોમવર્કમાં પાના નંબર 90 પર જે તબક્કા જોડો અને લખો છો એવું આપ્યું છે એ આખો પેજ તમારે હોમવર્કમાં કરવાનું છે સ્વાધ્યાયની અંદર જ કરવાનું છે પહેલે તબક્કા જોડવાના છે અને પછી એ જોઈ જોઈને નીચે લખવાનું છે આ એક આખો પેજ તમારે ઘરે કરવાનું છે હોમવર્કમાં શું છે સ્વાધ્યાયની માં